પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક મહિલાની એક શખ્સે છેડતી કરી હતી. ત્યારબાદ તે મહિલા સહિત પરિવાર પર 5 જેટલા શખ્સોએ કાચની બોટલ સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ સભ્યોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના સોની બજાર વિસ્તારમાં રહેતા દિવાળીબેન અશોકભાઈ ગોહિલ નામના મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હોસ્પિટલના બિછેનાથી તેઓએ જણાવ્યું હતું કે તેના માતાના ઘરેથી રાસ ગરબા નિહાળી અને રાત્રે ઘરે જતા હતા, ત્યારે રસ્તામાં તુષાર ગોહેલ નામના શખ્સે મહિલાની છેડતી કરી હતી, જે બાદ તુષાર ગોહેલ અને તેના 3 ભાઈઓ સહિત 5 શખ્સોએ કાચની બોટલો, ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં દિવાળીબેન અશોકભાઈ ગોહેલ, રુદ્ર અશોક ગોહેલ, પ્રેમજી રામજી મશાણી, મિત વિનોદભાઈ ટોડલમલ અને ધર્મેશ ભીખુભાઈ મોતીવરસને ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હું રાસ જોઈને આવતી હતી, મારી મમ્મીના ઘેરેથી મારા ઘેરે જતી હતી. તે કુશાલ ગોહલ કરીને હતા, એ ઉભા હતા, મારી છેડતી કરી. મેં કીધું કે વારંવાર કેમ અમને હેરાન કરે છે, કી કારણે? તો કે બસ એમ જ કે, ને પછી મને માથામાં પાછળથી બોટલ મારી, ને પછી મને ધસરીને ઓલી બાજુ લઈ ગયા, ને પછી એના 3 ભાઈઓ ને એકનો ફ્રેન્ડ ઈસુ કરીને છે, પછી મને મારકૂટ કરી. બસ એટલું, મારા છોકરાને લાગ્યું જ, પછી મારા નણંદના છોકરાને લાગ્યું જ, ભાણેજ છે મારો, મારા મામાને માર્યો, ને મારા છોકરાનો ફ્રેન્ડ હતો, એ તો કોઈ હતા નહીં, ભાઈ રાસ જોવામાં જ હતા. પણ એકબીજાએ કીધું ને કે અહીંયા કંઈક થયું છે, કે આટલું બધું માણસ ભેગું થયું ને, એટલે મારા છોકરોને બધી, મારા નણંદનો છોકરો, મારા મામા એ બધી આવ્યા, તો એને પણ એ માર્યો એ લોકોએ બધે, ને એની પાસે હથિયારોય હતા, ધોકા, દારૂની ખાલી બોટલો, પછી સ્ટીક, તલવાર, ઘૂપટી. આ ઘટનાને લઈને પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્ત બનેલ સભ્યોને નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.